વાત કરીએ કચ્છના અનેક તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારની જ્યાં વરસાદના અપડેટ્સ સામે આવ્યા છે. ભુજમાં રાત્રિ દરમિયાન 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. લખપતમાં 1.25 ઇંચ વરસાદના અપડેટ છે. મુંદ્રામાં પણ 1.5 ઇંચ વરસાદ રાત્રિ દરમિયાન ખાબક્યો છે. ફરી એકવાર કચ્છમાં વરસાદના અપડેટ્સ સામે આવી રહ્યા છે. તસવીરો આપ નિહાળી રહ્યા છો અલગ અલગ વિસ્તારોની કચ્છના તાલુકાઓમાં અને શહેરમાં. જો ભુજની વાત કરીએ તો 2.25 ઇંચ વરસાદ છે. લખપતમાં 1.25 ઇંચ વરસાદના અપડેટ છે અને મુંદ્રામાં પણ 1.5 ઇંચ વરસાદ જરૂર પડ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા મેહુલ સોલંકી. મેહુલ, ખાસ જણાવશો, ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, અલગ અલગ તસવીરો જોવા મળી રહી છે, વિગતો આપશો. જી, યસ, ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. કચ્છના અનેક તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ભુજમાં જ રાત્રિ દરમિયાન છે તે 2.25 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો, તો લખપતમાં 1.25 ઇંચ અને મુંદ્રામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો અબડાસાની વાત કરીએ તો અબડાસા તાલુકાના ખીરસરા વિંજળ ગામે ભારે વરસાદના કારણે છે તે વોપરામાં પાણી ફરી વળ્યા હતા અને વોપરા જેવો માહોલ, જો નદીઓ જેવો માહોલ જોવા મળ્યો હતો, જાણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી હતી. જી, યસ, બિલકુલ. મેહુલ, હજુ તો જૂના પાણી ઓસર્યા નથી, અમુક જગ્યાએ હજુ પણ કચ્છમાં જોવા મળી રહ્યું છે કે પાણી ઓસર્યા નથી અને ફરી એકવાર વરસાદ આવ્યો છે, પડ્યા પર પાટું જેવી સ્થિતિ થશે. જી, ચોક્કસથી, યસ, વાત કરીએ તો અબડાસા છે, લખપત છે તેમજ જે રાપર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અનેક જગ્યાએ ખેતરોમાં પણ પાણી હાલ સુધી ભરાયેલા પડ્યા છે. અનેક રસ્તાઓ તૂટી ગયા છે અને તેની વચ્ચે ફરીથી વરસાદનું રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે. તેમજ જે રસ્તાઓ ઘણા બધા તૂટી પડ્યા છે તેને લઈને પણ વાહન ચાલકો અને જે લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી, બિલકુલ, આભાર મેહુલ આ સમગ્ર માહિતી આપવા માટે. તો કચ્છની અલગ અલગ તસવીરો છે. રસ્તાઓ ફરી એકવાર નદીઓ બની ગયા છે. રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ખાબક્યો છે. વાત કરીએ ધોરાજી નજીક આવેલ ભૂખી ગામની, કે જ્યાં ભાદર ડેમ 2 ઓવરફ્લો થતાની સાથે જ લોકોની અંદરમાં ખૂબ જ ખુશી વ્યાપી ગઈ છે. ધોરાજી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધોરાજીનો ભાદર ડેમ 2 છલકાઈ ગયો હતો, ત્યારે આ ડેમ 53 મીટરની સપાટી વટાવી અને ઓવરફ્લો થયો છે. લોકોમાં અને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. ધોરાજીથી લઈને પોરબંદર સુધીના 14,000 હેક્ટરને પિયતનો લાભ થશે. ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. 67 જેટલા ગામોને પીવાનું પાણી અને 19 જેટલા ગામોને સિંચાઈનો લાભ થશે. ભાદર 2 ડેમ ઓવરફ્લો થતાં લોકો અને ખેડૂતોમાં ખાસ ખુશીનો માહોલ છે. સૌરાષ્ટ્રભરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને આપણે દ્રશ્યોમાં બતાવીશ કે ભાદર સતત 21 દિવસથી ઓવરફ્લો છે. હજી બી 4 પાટિયા ખોલવામાં આવ્યા છે. ભાદર છે એની પુષ્કળ પાણીની આવક ચાલુ છે. આપણે દ્રશ્યમાં બતાવીશ કે અત્યારે પુષ્કળ પાણીની આવક ચાલુ છે. અને જો વાત કરવામાં આવે તો જે ભાદર 2 છે તે 67 ગામોને પીવા માટેનો પાણીનો જે પ્રશ્ન હતો તે હલ થઈ ચૂક્યો છે. અને 19 ગામોને જે સિંચાઈ માટેનું પાણી હતું તે પ્રશ્ન બી હલ થઈ ચૂક્યો છે. ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.